સુરત એરપોર્ટ નજીક ઝીંગા તળાવને કારણે વિમાનો સાથે બર્ડ હિટનો ખતરો વધી જાય છે. એરપોર્ટ પર રોજ 46 વિમાનો ટેકઓફ અને લેન્ડિંગ કરે છે, જે બર્ડ હિટથી બચવા માટે બર્ડ કેટ કેન ગન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેકઓફ અને લેન્ડિંગ પહેલા રોજ બર્ડ કેન ગનથી 150 ફાયરિંગ કરવામાં આવે છે, જેથી પક્ષીઓ ઉડી જાય છે. સુરત એરપોર્ટના ડુમ્મસ તરફના રનવે નંબર 4 નજીક બહારના વિસ્તારમાં ઘણા ઝીંગા તળાવો આવેલા છે, જેનાથી આકર્ષિત થઈ મોટી સંખ્યામાં પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે, જેથી વિમાનો સાથે પક્ષીઓ અથડાવાનો ખતરો રહે છે. એરપોર્ટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઝીંગા તળાવો એરપોર્ટ માટે એક ખતરો બની ગયા છે. ફ્લાઇટમાં વધારો થયા બાદ દર 6 મહિને થતી મીટિંગમાં 3 વાર કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડુમ્મસ તરફ ફાયરિંગ કરવામાં આવે છે, જેથી પક્ષીઓ ઉડી જાય છે. આ ઉપરાંત દર મિનિટે ફાયરિંગ કરવામાં આવે છે. સવારે 6 થી 11:30 કલાક સુધી અંદાજે 80 ફાયરિંગ કરવામાં આવે છે, જ્યારે બપોરે 3 થી 7:30 સુધીમાં 60 થી 70 ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સાંજ પડી જતા બર્ડ હિટની સંભાવના ઘટી જાય છે. સુરત એરપોર્ટ પર બર્ડ સ્કેર કેનન ગન્સ 6 મહિના પહેલાથી લગાવવામાં આવી છે. મે 2017 થી અત્યાર સુધીમાં ફ્લાઇટની સંખ્યામાં વધારો થયો છે, જેથી એરપોર્ટ તંત્ર બર્ડ હિટથી વિમાનનો ખતરાને લઈને ચિંતિત રહે છે. આ સમસ્યાના સમાધાન માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રનવેની બંને તરફ 5 બર્ડ સ્કેર કેનન ગન્સ લગાવવામાં આવી છે, સાથે જ વાઇબ્રેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત એરપોર્ટ તંત્રએ બર્ડ હિટના ખતરાને લઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસે મદદ માંગી હતી, જેનો ઉદ્દેશ્ય હતો કે પ્રોફેસરની મદદથી એરપોર્ટમાં વધેલી ઘાસ અટકાવી અને તેમાં રહેલી જીવાતને મારવાનો હતો. જો કે આ બાબતે વધુ કામગીરી થઈ નથી. સુરત એરપોર્ટના રનવેની આસપાસ લગાવવામાં આવેલા 5 બર્ડ સ્કેર કેનન ગન્સની કિંમત 4 લાખ રૂપિયા છે. એક ગન ઇક્વિપમેન્ટની કિંમત 80,000 રૂપિયા છે, જેમાં એલપીજી ગેસ સિલિન્ડર લગાવવામાં આવે છે. 20 દિવસે 5 બર્ડ સ્કેર કેનન ગન્સના સિલિન્ડર બદલવા પડે છે. આ કામ માટે દર મહિને 7,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે આ સિસ્ટમમાં કોઈ ખરાબી આવે તો પણ 2 થી 3,000 નો ખર્ચ થાય છે. સિસ્ટમના મેન્ટેનન્સ માટે મહિને 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.